પપ્પાજીએ મારી સામે ટોટલ 42 ફરિયાદો કરી છે. આ એમની લિસ્ટ. 42? આ બધી મેજર મેજર એડ કરી જો ભાઈ. માઇનર તો બધી ડ્રોપ એડ કરી દીધી છે. અરે પણ આ 42 ફરિયાદો એક સાથે ડિસ્કસ કરીશું તો આખો દિવસ નીકળી જશે. તું ચિંતા નહીં કર, મેં બધી જ ફરિયાદો 3 ગ્રુપમાં ડિવાઈડ કરી દીધી છે. તો ગ્રુપ નંબર 1 પૈસો બોલે છે. આ ગ્રુપની પહેલી ફરિયાદ એ છે કે ઘરમાં એક કાર હોવા છતાં બીજી કાર લીધી છે. ઓ પપ્પા, ઓ પપ્પા, તમારી આ ફરિયાદ મને જ મંજૂર નથી. કેમ ભાઈ? ભાઈ તમને આઈડિયા નથી, હું જ્યારે કાર ડ્રાઈવ કરતો હોઉં ત્યારે આ બાજુમાં બેઠી બેઠી એવા ઇન્સ્ટ્રક્શન્સ આપે છે, ક્યારેક એવું માથું ફરે કે ગાડી કોઈ થાંભલામાં જ ઠોકી દો. ગાડી ન ઠોકીએ ભાઈ. પણ પપ્પાની ફરિયાદ એ નથી કે બીજી કાર લેવી છે. ઓ આપણે બેંકથી લોન લઈને લઈએ છે ને, એની માટે ફરિયાદ છે. આ મુદ્દો છે બરાબર બેટા. હવે પૈસા બચાવી બચાવીને ભેગા થાય અને પછી કાર લેવાનું વિચારો ને, તો છેવટે કારને બદલે એમ્બ્યુલન્સ લેવાનો વારો આવે પપ્પા. એટલે આ બચાવ ને કોક દાડો મેડિકલ ઇમરજન્સી આવી ગઈ ત્યારે શું કરશો બોલો? મેડિક્લેમ છે ને? હા, એકવાર પગમુખ હોસ્પિટલમાં તારો મેડિક્લેમનો ફુગ્ગો છે ને ફટ કરતો ફૂટી જશે. આયા મેડિક્લેમની માં પૈણતા. એટલે ભવિષ્યમાં કોઈ મેડિકલ ઇમરજન્સી આવશે એનો વિચાર કરતા કરતા આજે જ બીમાર થઈને જીવવાનું? એટલે પણ બચાવેલો રૂપિયો. એક મિનિટ. આ બોલ 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 બોલ. એટલે આ પ્રશ્ન માત્ર કાર પૂરતો છે ને? ના 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 ના, ઢગલા પણ ફરિયાદો છે. હા, દાખલા તરીકે 12 ગામ ટ્રેનની બદલે પ્લેનમાં જ જવું, મલ્ટીપ્લેક્સમાં જ ફિલ્મો જોવી, ઢગલાબંધ ડ્રેસીસનું શોપિંગ કરવું. ના ના, એ ડ્રેસ પાટો પહેરવાનો એક જ વાર, પછી કબાટ ભેગો બસ. એક જ વાર? એક જ વાર મને કે પેલા મોટા ઉપર તે 40,000 ના ઘાઘરા ચોળી કર્યા હતા, મેં તો ભાળી નથી તને. બીજી વાર પહેરતા ક્યારે પહેરા બોલ બતાય. હે, પણ પ્રસંગો પ્રમાણે પહેરવાના હોય ને. હવે 40,000 ના છે તો કોઈના ઓઠામણામાં પણ પહેરીને જો, કે પછી ઘરમાં પહેરીને ફેશન શો કરું? મારી ઉંમર છે ફેશન શો કરવાની? આ રીત છે જવાબ દેવા? જો તો કરું તું. અરે હા, યાર અલકા નેક્સ્ટ.